This story is inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked, to tell their stories. Marunam Lojibai, Irabai Prajapati, Jamnagar Jilanu, Kalavad Talukanu, Juanpur Gam Marumul, Atyaru Rajkot Sthayi Chu, American Makai Ritishi Dipam, Maru Vyavasay Nu Sthol. Have Ame Divse Divse Je Apde Kahe Che Bhai Manas Shu Kari Nathi Kari Sakto. Darek Vastu Manso J Kare Che. Apde Pan Ame Khedut Chhie Ane Atyare Atma Nirbhay Banva Mate Ame Arthak Prayatna Kariye Chhie Ema Trane Bhaiyo Ame સતત મહેનત કરીએ છીએ. અત્યારે અમે આફ્રિકન મોગો, જેને ટેપિયોકા કહેવામાં આવે છે, કેરળમાં કપા કહેવામાં આવે છે અને સાઉથમાં કસાવા કહેવામાં આવે છે, આપણે અહીંયા મોગો તરીકે ઓળખવામાં આવે છે. મોગો એ આપણે અહીંયા નવું છે, પણ આપણે સાબુદાણા ખાઈ છીએ એનું નેચરલ છે. સાબુદાણામાં મોગામાંથી સાબુદાણા બને છે, એના લોટમાંથી એને એકદમ આથોલી આવીને, પણ આપણે અહીંયા નેચરલ છે. અને હોટલમાં જે ફિગર ફેન ફ્રાય તમે ખાવ છો એ પણ આ મોગાની જ બને છે. અમે નેચરલ મોગો અત્યારે વાડીએ વાવ્યો છે. અમે અમારા એક મિત્ર પોરબંદર દતાણીભાઈ છે, એ આફ્રિકાથી આ લીવા હતા. કેરળમાં સાઉથમાં બધે વવાય છે અને ત્યાંનું મેઇન ખોરાક આપણે જેમ બટેટું છે એમ ત્યાં મોગો છે. એટલે મોગોમાં સ્ટાર્ચ સુગર એવું નથી હોતું અને પૌષ્ટિક આહાર છે. પાચનમાં હળવું છે અને બહુ સારું પૌષ્ટિક છે. એટલે અમે પણ એની ખેતી કરી છે. હવે અમારી દુકાન ઉપરથી આ મોગો મળશે. બીજું, એ જમીન પોચી હોય અને કાપાળ જમીનમાં વધારે થાય છે અને એને આપણે સક્રિયાની માફક જેમ વહેલા હોય છે એ માણસને ડાળખા વાવવાના હોય છે. એટલે એનું બિયારણ લેવું નથી પડતું. એકવાર તમારી પાસે બિયારણ આવી ગયું, એ મોગો તૈયાર થઈ એટલે એ ખેંચી લેવાનો ઝાડ. અને તમે જોતા જોશો જ કે અખબારમાં વિડીયોમાં કે મોગો કેવી રીતે કાઢવાનો, કેવી પ્રોસેસ કરવાની, પણ છતાંય એને પાછા ડાળખા વાવવાની એમાં પણ સિસ્ટમ એમાં આપી છે. તમે જોઈ શકો છો, મોગો 2 ફૂટના અંતરે ત્રાસો વાવવાનો, શેરડીની માફક એના ડાળખા વાવવાના હોય છે. અને અંતર એની ખેડ એક કરી અને પોચી જમીન કરી નાખવી પડે, જેથી કરીને મોગો જમીનમાં થતો હોય છે એટલે એના વિકાસ વધારે થાય, ફળ આપણને ઉત્પાદન વધારે મળે. અને છાણિયું ખાતર ભેગું નાખવાનું, પાણીનો ઋતુ પ્રમાણે શિયાળામાં હોય તો 5 દિવસે, ઉનાળામાં હોય તો 3 દિવસે પાણી આપવું પડે છે. પાકે 8 થી 10 મહિને આ મોગો તૈયાર થાય છે. અને એ ખેંચી લેવાનું, તમારે સીધું ઝાડ તમે ઉંચકાવી લ્યો એટલે મોગો બહાર નીકળી આવશે. બાકી વધારે માહિતી માટે તમે યુટ્યુબમાં ટેપિયોકાકી ખેતી એ તમે યુટ્યુબમાં સર્ચ કરશો એટલે તરત બધી માહિતી તમને મળશે. અને એની રેસીપી માટે પણ ટેપિયોકાકી રેસીપી એ તમે કરશો, સર્ચ કરશો કેટલી કેટલી પ્રોડક્ટ બને, ખાવામાં હેલ્થી અને પૌષ્ટિક છે. એ અમારું 15 વર્ષનો મારો અનુભવ છે. બાફીને ખાવાનો, તળીને ખાવાનો, શેકીને ખાવાનો, એની ખીર બને, રાબ બને. તમારે જો એનું વેચાણ જ આપણે ન કરવું, આપણે ખેતી હોય કે અથવા તો મોટું ફળી કમ્પાઉન્ડ હોય એમાં પણ તમે વાવી શકો છો. એના ડાળખા અમારેથી તમને મળી જશે. ઘર પૂરતા વપરાશ માટે પણ થઈ શકે. આપણે કમ્પાઉન્ડમાં વાવી શકો, ખેતીમાં પણ વાવી શકો. અને આમ ખર્ચ વગરની ખેતી છે. આપણે કેરળમાં આપણે જેમ તંદુરસ્ત લોકો છે, સાઉથમાં છે, એનું કારણ શું છે કે લોકો બટેટા નથી ખાતા, સુગરનું પ્રમાણ બહુ ઓછું છે. આપણે અહીં સુગરનું પ્રમાણ છે એને આલુનો ખાવાથી સુગરનું પ્રમાણ આવે છે, આમાં સુગર નથી આવતું. તે અમારો ઉદ્દેશ એ છે કે લોકો તંદુરસ્ત રહીએ. મારા ગુજરાતના ભાઈઓ બધા તંદુરસ્ત રહીએ, પોતે આ વાવે પોતાના અને આત્મનિર્ભર થઈ અને ખાઈ. મોગાની ખેતી અને મોગો દરેક વાડીએ દરેક મોટા કમ્પાઉન્ડમાં વવાય એવી રીતે લોકો સ્વીકારે એવો અમારો ઉદ્દેશ છે. અને ખાતા થાય એવો મારો ઉદ્દેશ. આ વિડીયો વધુ વધુ શેર કરો અને લોકોને માહિતી મળો અને એક નેચરલ તરફ ખાવા તરફ પ્રયાણ થાય એ જ અમારો ઉદ્દેશ છે. વધુ વિગત માટે અમારો વિડીયો શેર કરો અને માહિતી માટે મારો વિડીયોને અંતે મોબાઈલ નંબર લખેલો છે, 94-262-0-15-73. લેન્ડલાઈન નંબર 2-0-281-2-46-13-46 અને ફોન કરી પણ માહિતી મેળવી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.